हेलो फ्रेंड्स, हाउ आर यू। आज आपणे जीके मां अमेजिंग एनिमल्स विस्मयकारी प्राणीओ विशे भणीशुं। विस्मयकारी एटले नवाई पमाडे तेवा। आ पृथ्वी उपर अनेक एवा बधा प्राणीओ छे जेने जोई अने आपणने नवाई लागे के अरे वाह, आ पृथ्वी उपर आटला सरस मजाना प्राणीओ पण छे। तो जेमां सौथी पहेलुं छे मोस्ट मेसिव पायथन। मोस्ट एटले सौथी, मेसिव एटले विशाळ अने पायथन एटले अजगर। सौथी विशाळ अजगर Anaconda is the most massive python in the world. Anaconda એ વિશ્વનો સૌથી મોટો અજગર છે. Anaconda is the most massive python on the world. વિશ્વનો સૌથી મોટો અજગર કયો છે? Anaconda. A-N-A-C-O-N-D-A. It is 9 to 12 meters long and weigh 250 kilograms. A 9 થી 12 મીટર લાંબો અને તેનું વજન 250 કિલોગ્રામ છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન ધ ફોરેસ્ટ ઓફ એમેઝોન ઇન સાઉથ અમેરિકા. હવે આ એનાકોન્ડા ક્યાં જોવા મળે છે? તો કે દક્ષિણ અમેરિકામાં એમેઝોનના જંગલમાં જોવા મળે છે. ઇટ લિવ્સ ઓન બર્ડ્સ, ફિશ, ટર્ટલ્સ એન્ડ સમ મેમલ્સ. આ પક્ષી, માછલી, કાચબા અને કેટલાક સસ્તન પ્રાણીઓ પર રહે છે. ઇટ કિલ્સ રેન્જ પ્રે બાય ક્રશિંગ ઇટ ઇન ઇટ્સ કોઇલ્સ. તે તેના કોઇલમાં પિલાણ કરી અને મોટા શિકારને મારી નાખે છે. એનાકોન્ડા વિશ્વનો સૌથી વિશાળ અજગર, ધ મોસ્ટ મેસિવ પાયથન ઓન ધ અર્થ. It is 9 to 12 meters long and 250 kg its weight. क्या जोवा मळे? तो के the forest of Amazon in South America. दक्षिण अमेरिका ना Amazon ना जंगल मा जोवा मळे छे. शू खाय? तो के birds, fish, turtles and mammals. पक्षी, माछली, काचबा અને કેટલાક સસ્તન પ્રાણીઓ. હવે શિકાર કેવી રીતે કરે? તો કે તેના કોઇલમાં પિલાણ કરી અને મોટા શિકારને મારી નાખે છે. પછી બીજું છે ફ્લાઇંગ ફિશ. ફ્લાઇંગ ફિશ એટલે ઉડતી માછલી. ફ્લાઇંગ ફિશ એટલે શું? ઉડતી માછલી. ફ્લાઇંગ ફિશ કેન નોટ ફ્લાય લાઇક બર્ડ્સ. માછલીનું નામ તો ઉડતી માછલી છે, પણ તે પક્ષીઓની જેમ ઉડતી નથી. But it takes off high in air up to 3 meters and then glides on the surface up to 200 meters with its huge fins spread out. પણ આ શું કરે છે? તો કે હવામાં 3 મીટર ઉપર જઈ શકે છે. હવામાં કેટલા મીટર ઉપર જાય? 3 મીટર. કોણ? ફ્લાઇંગ ફિશ. એ પક્ષીઓની જેમ ઉડતી નથી, પણ હવામાં 3 મીટર જેટલી ઉપર જઈ શકે છે. અને તે તેની હ્યુજ ફિન્સ એટલે કે વિશાળ પાંખ, તેની વિશાળ પાંખ દ્વારા સપાટી ઉપર 200 મીટર સુધી ફરી શકે છે. કેટલા મીટર સુધી? 200 મીટર સુધી તે ફરી શકે છે. ફ્લાઇંગ ફિશ, ફ્લાઇંગ એટલે ઉડવું, પણ આ માછલી ઉડતી માછલી છે, પણ તે પક્ષીની જેમ ઉડતી નથી. એ શું કરે છે? તો કે હવામાં 3 મીટર ઉપર જઈ શકે છે અને વિશાળ પાંખ દ્વારા સપાટી પર 200 મીટર સુધી ફરી શકે છે. ઇટ ડઝ સો વેન ઇટ ફીલ્સ સડન ફિયર ઓર શોક. આવું એ ક્યારે કરે? જ્યારે તેને ભય કે આઘાત લાગે ત્યારે એને, જ્યારે એને એવો અનુભવ થાય કે હવે મને ભય લાગે છે કે આઘાત લાગે છે, ત્યારે એ આવું કરે છે. ટૂંકમાં પોતાનો જીવ બચાવવા માટે આ માછલી આવી રીતે હવામાં 3 મીટર જેટલી ઉપર જાય છે અને સપાટી ઉપર 200 મીટર સુધી ફરી શકે છે. ફ્લાઇંગ ફિશ એટલે કે ઉડતી માછલી. આ માછલી પક્ષીઓની જેમ ઉડતી નથી, પણ પોતાની મોટી વિશાળ પાંખ દ્વારા 3 મીટર જેટલી ઉપર જાય છે અને સપાટી ઉપર 200 મીટર સુધી એ ફરી શકે છે. આવું એ ક્યારે કરે? જ્યારે એને ડર લાગે, કોઈ પણ પ્રકારનો આઘાત અનુભવે, ત્યારે આ માછલી આવું કરે છે. પછી છે અ ગુડ ફાધર. અ ગુડ ફાધર એટલે કે એક સારા પિતા. ધ સી હોર્સ હેઝ અ પાઉચ લાઈક અ કાંગારુ. દરિયાઈ ઘોડાને કાંગારુ જેવી કોથળી હોય છે. કાંગારુ છે બરાબર, ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી બરાબર, તો એને એક કોથળી હોય, એવી જ કોથળી એક
સી હોર્સ એટલે કે દરિયાઈ ઘોડાને પણ છે. ઇટ કીપ્સ ઇટ્સ ફર્ટિલાઇઝ્ડ એગ્સ ઇન ઇટ. તેમાં તે ઈંડાને સેવે છે. હવે આ જે દરિયાઈ ઘોડો છે એ પોતાની જે કાંગારૂ જેવી કોથળી હોય એની અંદર ઈંડાને સેવે છે. ધ ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ ડન બાય ધ મેલ સી હોર્સ નોટ બાય ધ ફિમેલ સી હોર્સ. હવે આમાં રસપ્રદ વાત એ છે કે તે નર દરિયાઈ ઘોડા કરે છે, નારી દરિયાઈ ઘોડા નહીં. આપણે મોટા ભાગે જોતા હોય કે બાળકને જન્મ આપવાનું કામ છે તો એ માતા કરતી, એનું પાલન પોષણ માતા કરે. પણ અહીંયા શું છે, એક ગુડ ફાધર, એક સારા પિતા. આમાં નવાઈની વાત એ છે, આ જે કામ છે ઈંડાને સેવવાનું એ કામ દરિયાઈ ઘોડા, પણ નર દરિયાઈ ઘોડા કરે છે, નારી દરિયાઈ ઘોડા કરતા નથી. ધ પાઉચ ઇઝ કોલ્ડ ધ બ્રૂડ પાઉચ. એ કોથળીને વંશ કોથળી કહે છે. બ્રૂડ એટલે કે વંશ, BROD, બ્રૂડ એટલે કે વંશ. આ જે પાઉચ છે, કોથળી છે, એને વંશ કોથળી કહેવામાં આવે છે. ધ મેન કેરીઝ ધેમ અરાઉન્ડ વિથ હિમ ધ ફોર વીક્સ અન્ટિલ ધે આર રેડી ટુ કમ આઉટ. નર આને ચાર અઠવાડિયા સુધી પોતાની સાથે રાખે છે જ્યાં સુધી તે ઈંડામાંથી બહાર નથી આવતું. હવે આ જે ઈંડા છે એની અંદર બીજો એક દરિયાઈ ઘોડો હોય, બરાબર, તો એને એ ચાર અઠવાડિયા સુધી પોતાની સાથે રાખે છે જ્યાં સુધી તે ઈંડામાંથી બહાર આવતું નથી. તો સી હોર્સ શું છે, એક ગુડ ફાધર, એક સારા પિતા. દરિયાઈ ઘોડો જે છે સી હોર્સ, એને કાંગારૂ જેવી એક કોથળી હોય છે, એમાં એ ઈંડાને સેવે છે. હવે આ માન થાય કે નવાઈનું શું, તો નવાઈનું એ છે, રસપ્રદ વાત એ છે કે નર દરિયાઈ ઘોડા આ કામ કરે છે, નારી દરિયાઈ ઘોડા આ કામ કરતા નથી. અને આ જે પાઉચ છે એને વંશ કોથળી, બ્રૂડ પાઉચ કહેવામાં આવે છે. અને નર આને ચાર અઠવાડિયા સુધી રાખે છે જ્યાં સુધી ઈંડામાંથી તે બહાર આવતું નથી. સૌથી પહેલા આપણે કોના વિશે જોયું, મોસ્ટ મેસિવ પાયથોન, સૌથી વિશાળ અજગર, પૃથ્વી પરનો સૌથી વિશાળ અજગર છે એનાકોન્ડા. એ 9-12 મીટર લાંબો છે, 250 કિલોગ્રામ એનું વજન છે. ક્યાં જોવા મળે છે, દક્ષિણ અમેરિકાના એમેઝોનના જંગલમાં. શું ખાય છે, બર્ડ્સ, ફિશ, ટર્ટલ્સ એન્ડ મેમલ્સ. અને કેવી રીતે શિકાર કરે છે, કોઇલમાં પિલાણ કરી અને મોટા શિકારને મારી નાખે છે. બીજું શું જોયું, ફ્લાઇંગ ફિશ. ફ્લાઇંગ ફિશ એટલે ઉડતી માછલી. આ માછલી પક્ષીની જેમ ઉડતી નથી, પણ એ શું કરે છે, તો કે હવામાં 3 મીટર જેટલી ઉપર એ તરી શકે છે અને 200 મીટરની સપાટી ઉપર પોતાની મોટી વિશાળ પાંખ વડે રહી શકે છે. આવું એ ક્યારે કરે, જયારે એને આઘાત લાગે, ડર લાગે, ત્યારે આ માછલી આવું કરે છે. એ પછી છે ધ ગુડ ફાધર, એક સારો પિતા. દરિયાઈ ઘોડો સી હોર્સ, એને કાંગારૂની જેમ એક કોથળી હોય છે. હવે એ કોથળીમાં એ ઈંડાને સેવે છે, પણ આ કામ નર દરિયાઈ ઘોડો કરે છે, બરાબર છે. તો મોટા ભાગે બાળકને જન્મ આપવાનું કામ સ્ત્રી કરતી હોય, નારી કરતી હોય, એટલે નર દરિયાઈ ઘોડો આ કામ કરે છે. આ એક રસપ્રદ વાત છે. હવે આ જે કોથળી છે એને આપણે વંશ કોથળી કહીશું, ધ બ્રૂડ પાઉચ. અને આ એ ચાર અઠવાડિયા સુધી ઈંડાને પોતાની પાસે રાખે છે જ્યાં સુધી તેમાંથી બીજો દરિયાઈ ઘોડો બહાર ન આવે. સમજાણો ને બધાને?